સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ નાકોમ હરીશની અંદર. મિત્રો શું તમે વાતાવરણના ન્યૂઝ મેળવવા માંગો છો તો આપણી યુટ્યુબ ચેનલના માધ્યમથી સૌથી પ્રથમ મળશે તમને ન્યૂઝ. સૌરાષ્ટ્રમાં આ જિલ્લામાં પડ્યો છે વરસાદ, તેની ડિટેલની અંદર માહિતી મેળવીએ એની પહેલાં મિત્રો આપણી યુટ્યુબ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો તેને સબસ્ક્રાઇબ કરી લેશો અને બાજુમાં જે ઘંટડીનું નિશાન છે ત્યાં ક્લિક કરી દેશો એટલે અમે કોઈ બી વિડીયો અપલોડ કરશું તમને તેની નોટિફિકેશન છે સૌથી પ્રથમ મળતી રહેશે. મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર વરસાદમાં તો અમરેલીમાં બીજા દિવસે પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારબાદ અમરેલીમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. અમરેલીના જાફરાબાદ તાલુકામાં લોર, ખીસરી, માણસા, આચરિયા સહિત ગામોમાં ભારે વરસાદ પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદને કારણે બીજા દિવસે પણ ગામ લોકોને ગરમીની રાહત મળી હતી, પરંતુ બે દિવસથી પડી રહેલા વરસાદના ઝાપટાને કારણે ખેડૂતોમાં ચિંતા પણ મુકાઈ ગયા હતા કે ગઈકાલે જે વરસાદ સાથે પવન ફૂંકાયો હતો તેના કરતાં આજે જે વરસાદ સાથે પવન ફૂંકાઈ રહ્યો હતો તેમાં પવનની ગતિ છે ધીમી જોવા મળી રહી હતી. જેમ ચોમાસામાં વરસાદ પડે અને રસ્તા પર પાણીની નદીઓ અને વહે તેમ આજે પડેલા વરસાદમાં પણ કેટલીક જગ્યા પર આવા દ્રશ્યો છે સર્જાયા હતા. ઉલ્લેખનીય છે કે ગઈકાલે અમરેલીમાં વાતાવરણમાં પલટો આવવાને કારણે જે ખાંભા સાવરકરના રાજુલા અને દીપડિયા અને વાવેર અને આગરિયા સહિત ગામોમાં છે એ વીજના કડાકાઓ અને ભારે પવન સાથે છે વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે વરસાદ પડવાને કારણે એક તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને તો બનાસકાંઠા સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પણ ગઈકાલે છે બપોરના સમય પછી એકાએક પલટો આવ્યો હતો અને વાવ તાલુકાને આસપાસ છે ગામોમાં ભારે પવન સાથે વરસાદ પણ પડ્યો હતો અને તમે આ ચિત્ર પણ જોઈ શકો છો. તો આ મિત્રો અત્યારે ન્યૂઝ હતા. વિડીયો સારો લાગ્યો તો અને મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરો, લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો.